અને જેની ઉજવણી રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી હતી ત્યારે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ દ્વારા 1 મે 2022 ગુજરાતના 63મા સ્થાપના દિવસને અનોખી રીતે ઉજવવામાં આવેલો જોવા મળ્યો હતો. તો આ યુથ વિંગ દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ફાયરમેન અને સેવાયજ્ઞમાં હોમાયેલી માનવ સેવા પરિવારને ગૌરવપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ગુજરાતભરમાંથી 108 અને પીસીઆર વાનના ડ્રાઈવરથી લઈને પીઆઈ અને આઈપીએસ કક્ષા સુધીના સિલેક્ટેડ કેટેગરીના 126 જેટલા ગૌરવશાળી ગુજરાતીઓનું સન્માન કરાયું. જે બાબત એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવવંતી એક બાબત કહી શકાય. તરફથી આજે 126 ગૌરવપત્રો એનાયત કરવામાં આવ્યા છે કે જે નાનામાં નાના લોકો હોય એ લોકોએ ગુજરાતની ક્યાંક ને ક્યાંક મદદ કરી છે. તો સર્વને આજે ગૌરવપત્ર અમે એનાયત કરી અને ગુજરાતના જન્મદિનની ઉજવણી કરી છે. જળવાયુ પરિવર્તનને કારણે ઠંડી, માવઠું અને કાળઝાળ ગરમીએ કરેલા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વાતાવરણને કારણે આંબાવાડીમાં કેરી નહીં રહેતા આંબાવાડી રાખનારા વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લાખોનું દેવું કરીને ખેડૂતોની વાડી રાખે છે, પણ કેરીનો પાક જ નિષ્ફળ થતા વેપારીઓની તબિયત છે તે બગડી રહી છે. સાથે જ ખેડૂતો તેમની સ્થિતિ સમજે એવી આશા પણ સેવી રહ્યા છે.